નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આદિવાસીઓના ગૌરવમાં વધારો કરવા માટે પ્રતિવર્ષ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના 14 જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સંખેડા ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય દંડકે જણાવ્યું હતું કે આજે ગુજરાતના 18 જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આદિવાસીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આ વર્ષના બજેટમાં પણ આદિવાસીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય અભિષેક તડવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા ખાતેથી યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમો ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે આદિવાસી વિકાસના યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી, કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મૈત્રી દેવી સિસોદિયા, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન તડવી, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વનબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.